બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામે સાયફનનું કામ પૂર્ણ થતાં 30 એપ્રિલથી 10 મે સુધી મુખ્ય કેનાલ નર્મદાના નીર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાધનપુર નાયબ કાર્યપાલ ઇજનેર આરજી પટેલ નર્મદા મુખ્ય કેનાલે આપ્યું નિવેદન. ભર ઉનાળે સરકારે આકરો નિર્ણય લઈને લોકો અને પશુઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. 11 દિવસ સુધી નર્મદા મુખ્ય કેનાલમાં પાણી બંધ રહેતા લોકો અને પશુપાલનને પીવડાવવા માટે પાણીની વ્યવસ્થા કેનાલમાં આડબંધ બંધી કરવાની વૈકલ્પિક વ્યવસ્થા પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવશે. રાધનપુર સાંતલપુર બનાસકાંઠા જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુટર માઇનોર કેનાલો માટે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. 43 ડિગ્રીનો પારો, ગરમીથી બચવા માટે પાણી જરૂરી છે ત્યારે સરકાર અને નર્મદા અધિકારી દ્વારા લેવામાં આવેલો નિર્ણય ખૂબ મોટો છે અને આકરો છે. એક તરફ પશુપાલન અને માનવજીવન ગરમીમાં અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે ત્યારે અચાનક મુખ્ય કેનાલ નર્મદામાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા પશુઓ અને માનવજીવન માટે ખતરો ઊભો થઈ શકે છે. મારું નામ આરજી પટેલ, ઇન્ચાર્જ નાકાઈ, નર્મદા મુખ્ય નહેર પેટાગર 3/2 રાધનપુર. અત્રે આપણે મેઇન કેનાલ ચાલુ હતી અને જે 2017માં જે તકલીફ થઈ કેનાલના પૂરના કારણે, એટલે આપણે અહીંયા એક સાયફન બનાવ્યું છે. એ સાયફન બનાવવા માટે આપણે ડાયવર્ઝન બનાવ્યું હતું. હવે લગભગ કામ પૂર્ણ થયું છે, એટલે ડાયવર્ઝન બંધ કરી અને કેનાલ થ્રુ કરવા માટે સરકાર પાસે રજૂઆતના અંતે 30/4 થી 10/5 વચ્ચે ક્લોઝર મળેલું છે. એ ક્લોઝર મંજૂર પણ થઈ ગયું છે. 30મીથી કામ ચાલુ થાય છે. પાણી પુરવઠાવાળે પોતાના બોરી બંધ બનાવીને પાણી રોકવાના પ્રયત્નો એના પર ચાલુ છે. આપણે જેટલું ઝડપી બને એટલું ડાયવર્ઝન બંધ કરી અને પાણી આપવા માટે પૂરતો પ્રયત્ન કરવાનો છે.